નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી, કચ્છુદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. ભુજની આંગળીયા પેઢીનો કર્મચારી બન્યો લાપતા, પરિવારજનોએ પોલીસમાં ગુમનોંધ નોંધાવતા તપાસ શરૂ. એમએમ આંગળીયા પેઢીની નીતિ સામે પણ ઉઠ્યા સવાલો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી આવતીકાલે આવશે કચ્છમાં. રવિ કૃષિ મહોત્સવનો સીએમ દ્વારા કરાશે પ્રારંભ, તો વેકરિયાના રણમાં કેમલ શોમાં પણ આપશે હાજરી. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા મળી મહત્વની બેઠક, સંગઠન અને ચૂંટાયેલા આગેવાનોને અપાયું માર્ગદર્શન. જિલ્લામાં ભાજપના સંગઠનની નવરચના માટે હાથ ધરાશે પ્રક્રિયા. કચ્છી લેવા પટેલ સમાજના સુવર્ણ જયંતિ મહોત્સવમાં દાતાઓનું કરાયું સન્માન, કલેક્ટર, ડીડીઓ અને એસપીએ હાજરી આપી આપ્યું માર્ગદર્શન. આવતીકાલે અંતિમ દિવસે યોજાશે ખુલ્લું અધિવેશન. જખૌ અને અસીરાવાંઢમાં બીએસએફ દ્વારા બાળકોને અપાયા રમતના સાધનો. બીએસએફની 157 મરીન બટાલિયન દ્વારા કરાયું આયોજન. જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત જવાનોએ અદા કરી જવાબદારી. અંજાર તાલુકાના સાપેડા નજીક જેસીબી સાથે બાઇક ભટકાતા ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સાપેડા નજીક પેટ્રોલ પંપ પાસે રોડના ચાલતા કામ પર જેસીબી ચાલકે અચાનક જેસીબી ફેરવતા બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન આશાસ્પદ યુવાનને કાળ આંબી ગયો હતો. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર સાપેડા ગામે રહેતા ધનજી ખેતા મહેશ્વરી અને તેની સાથેના મનોજ સામજી મહેશ્વરી આંબા પરથી સાપેડા જઈ રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં ચાલતા રોડના કામમાં જેસીબી ચાલકે ગફલત કરતા બંને યુવાનોની બાઇક જેસીબી સાથે ભટકાઈ હતી, જેમાં બાઇક સવાર ધનજી મહેશ્વરીને માથાના ભાગે જેસીબીના બંકટનો ઘા વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન ધનજી મહેશ્વરીએ દમ તોડ્યો હતો. ભુજની સરાફ બજારમાં આવેલી આંગળીયા પેઢીમાં કામ કરતો યુવાન એકાએક ગુમ થઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેરના રાવલવાડી વિસ્તારમાં આવેલ હરસિદ્ધિ નગરમાં રહેતા નિમેશ શૈલેષભાઈ સોની ગત 28 ડિસેમ્બરની રાત્રિથી લાપતા બન્યા છે. નિમેશ સોની ગુમ થતા તેના પરિવારજનો દ્વારા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ભુજની સરાફ બજારમાં આવેલ એમએમ આંગળીયા પેઢીમાં આ યુવાન કામ કરતો હતો, ત્યારે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું હોવાની શંકાઓ પણ સેવાઈ રહી છે. બીજી તરફ આંગળીયા પેઢીના માલિકનો સંપર્ક સાંધતા પોતે બહાર હોવાનું જણાવી રહ્યા છે. ભુજ એડીએ પોસ્ટર વિસ્તારના રાવર હિલકોશન વિસ્તારમાં રહેતા નિમેશ શૈલેષભાઈ સોની તારીખ 28 રાતના પોતાના પત્નીને સાથે એના સસરને મળેલા કે રાતે સુવો ઘરે જઉં છું તેવું કરીને નીકળેલા. બીજા દિવસે 29 એના પત્નીને 11 ખબર પડી કે મારા પતિ નિમેશ સોની પોતાના ઘરે હાજર નથી અને પોતાની ગાડી જે ફોર વ્હીલ છે તે લઈને અને કે બહાર જતાયેલ છે. ત્યાં દરમિયાન તેઓએ 2 સુધી તપાસ કરતા તેના પતિ નિમેશભાઈ સોનીની કોઈ માહિતી નહીં મળતા એના પત્ની ભાવિનીબેન નિમેશભાઈ સોનીએ પોતાના પતિ કોઈ કારણોસર ગુમ થયાની જાહેરાત કરતા તેની જાહેરાત નોંધ લેવામાં આવેલ છે. એના તેના નિમેશભાઈ સોની પોતાની જે રોજિંદા વપરાશમાં રહેતા મોબાઈલ પણ પોતાના ઘરે મૂકીને ગયેલ છે. ભુજના વેકરિયાના રણમાં આવતીકાલે રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવા માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કચ્છ આવી રહ્યા છે. તેમના કચ્છ પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 858 સુરક્ષા જવાનોને આજથી જ ખડેપગે તૈનાત કરી દેવાયા છે. સરહદી કચ્છ જિલ્લામાં આવેલા વેકરિયાના રણમાં આવતીકાલથી કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કચ્છમાં રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકીને કચ્છના ખેડૂતોને સંબોધન કરશે અને વિવિધ સરકારી યોજનાઓ અંગે પણ કચ્છના ખેડૂતોને વાકેફ કરશે. ત્યારે તેમના આ કચ્છ પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરહદી બોર્ડર રેન્જના IGP AK જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે સવારે ગાંધીનગરથી ભુજના એરપોર્ટ પર મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું આગમન થશે અને ભુજથી વેકરિયાના રણમાં બાય રોડ તેઓ જવાના છે. ત્યારે તેમની સુરક્ષા માટે 1 SP, 5 DYSP, 15 પોલીસ ઇન્સ્પેક્ટર, 36 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 600 બોર્ડર વિંગના જવાનો
અને એસઆરપીની એક કંપની મળીને કુલ 858 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કચ્છમાં રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવા માટે આવી રહ્યા છે, ત્યારે કેમલ શોના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા કચ્છમાં ઊંટ સંવર્ધન માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેમલ શો પૂર્વે આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છમાં કચ્છી અને ખારાઈ ઊંટની ઘટતી જતી સંખ્યા ચિંતાજનક હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો. છેલ્લા એક દાયકામાં કચ્છમાં ઊંટોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને 50% જેટલા ઊંટોની સંખ્યા ઘટી છે, ત્યારે કચ્છી અને ખારાઈ ઊંટની પ્રજાતિને લુપ્ત થતી જાતિ તરીકે ઘોષિત કરવામાં આવે અને તેના સંવર્ધન માટે સરકાર દ્વારા ખાસ સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ પણ ફરી એકવાર દોહરાવવામાં આવી છે. આવતીકાલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કેમલ શોમાં હાજરી આપશે, ત્યારે ઊંટ પાલકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઊંટ શણગાર સ્પર્ધા, ઊંટ દોહન હરીફાઈ, ઊંટ તંદુરસ્તી સ્પર્ધા અને ઊંટ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી કચ્છમાં જે બે નસલ છે, કચ્છી અને ખારાઈ, તો બંને નસલો લુપ્ત થતી પ્રજાતિમાં આવે છે, કારણ કે જ્યારે કોઈ પણ પશુ છે 10,000થી નીચેની સંખ્યામાં, એટલે લુપ્ત થતી પ્રજાતિ છે, તો એને કેમ સાચવવી? ક્યાંક પછી એવું ના થઈ જાય કે આપણે કચ્છનો ફોટો હોય એમાં જેમ ઊંટનું દ્રશ્ય છે એ ફક્ત બાળકો જોવા માટે જ હોય, ક્યાંક રિયલિટીમાંથી નીકળી જાય, તો એ કેમ બચે આગળ જઈને? એના માટેની આખી સહજીવન સંગઠન સાથે રહીને કોશિશ કરી રહ્યું છે. કચ્છમાં અત્યારે લગભગ 12,000ની આસપાસ ઊંટ ઉત્પાદકો છે અને આજની તારીખે લગભગ 8,000 લિટર દૂધ કચ્છમાં ઊંટલીનું દૂધનું ઉત્પાદન હશે અને એનું છૂટું છવાયું 1,000 લિટર માર્કેટિંગ પણ થતું હોય. એટલે શરૂઆતમાં અમારી ઈચ્છા એવી છે કે 2,000 લિટરથી આ પ્રક્રિયા પ્લાન્ટમાં શરૂ કરીએ અને વ્યવસ્થિત અમૂલ દ્વારા અને સરહદ ડેરી દ્વારા એનું વ્યવસ્થિત માર્કેટિંગ થાય એના માટેના પ્રયત્નો અમે ચાલુ છે. જે ઊંટડીના દૂધમાંથી અમૂલના અને સરહદ ડેરીના જે ગ્રાહકો છે એને ભલે ન હોય, પણ જે ઊંટ ઉત્પાદકો જે છે એ પણ માલધારી છે, એ અમારા પૈકીના છે, એ ખૂબ જ દુઃખી છે. ત્યારે ઊંટના ઉત્પાદકોને વધારેમાં વધારે ભાવ મળી રહે એ માટે સરહદ ડેરી ઉપર બીજો કોઈ લોડ પડવાનો નથી. એનું જે દૂધ છે એ દૂધની પ્રક્રિયા કરી અને ઔષધીય દૂધ તરીકે એને વેચાણમાં મૂકશું તો સરહદ ડેરીને પણ કોઈ ખોટ આવશે નહીં. અને હું ધારું છું ત્યાં સુધી અત્યારે ઊંટડીનું દૂધ 25-30 રૂપિયામાં વેચાય છે, એના બદલે 40-50 રૂપિયા ભાવ અમે એમને આપી શકીશું. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખામાં નકસિક ફેરફાર થઈ રહ્યા છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએથી લઈને તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તર સુધી ભાજપનું સંગઠન બદલાઈ રહ્યું છે, જેમાં જિલ્લા કક્ષાએ થનારા પરિવર્તનને લઈને ભારતીય જનતા પાર્ટીમાં સડવળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભુજ ખાતે ભાજપના સંગઠનને લઈને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા ઉપરાંત તમામે તમામ તાલુકા અને શહેરના સંગઠનના આગેવાનો તેમજ ચૂંટાયેલા આગેવાનો બેઠકમાં જોડાયા હતા, જેમાં ગુજરાત સરકારના બે મહત્વના કાર્યક્રમો કૃષિ મહોત્સવ અને ગુણોત્સવની કામગીરીમાં સંગઠનના આગેવાનો તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સક્રિયપણે ભાગ લે તેવી અપીલ કરવામાં આવી હતી. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચતી કરવામાં આવે તેવી વાત પણ જિલ્લા ભાજપ પ્રમુખે કરી હતી. ગુજરાત સરકારના જે બે મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, રવિ કૃષિ મહોત્સવ અને ગુણોત્સવ, આ બે કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ થઈ. દરેક કાર્યકર્તા આ કાર્યક્રમની અંદર ભાગ લે, નાગરિકોને જોડે અને ખાસ કરીને ગુણોત્સવની અંદર કચ્છનું પ્રાથમિક એજ્યુકેશન મજબૂત બને એ દિશાની અંદર સરકારનો આ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, એની અંદર બધા જ કાર્યકર્તાઓ ભાગ લે એ પ્રકારનો એક વિષય હતો. આ ચૂંટણી પછીની આ કોરમની પ્રથમ બેઠક હતી, એટલે કચ્છ જિલ્લાની જનતાનો, કચ્છ જિલ્લાના લાખો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો કે જેમના અથાગ પ્રયત્નથી જિલ્લાની અંદર જે પ્રકારે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને શાસનની જવાબદારી સોંપી છે એ પ્રજાનો પણ આભાર અને નવા ચૂંટાયેલા સદસ્યોનું સન્માન કરવાનો પણ કાર્યક્રમ એની સાથે જોડેલો હતો. તો આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જે બદલાવ આવી રહ્યો છે તેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી, જેમાં આગામી 6 તારીખથી 13 તારીખ સુધી તાલુકા અને શહેરના સંગઠનની નવરત્ન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આગામી 16 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન જિલ્લાના સંગઠનની નવરત્ન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં થતા સંગઠનના પરિવર્તનમાં
પ્રદેશ ભાજપે તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં નિરીક્ષકોની યાદી બહાર પાડી છે, જેમાં કચ્છ જિલ્લાના નિરીક્ષક તરીકે ડૉક્ટર અનિલભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રદેશ કક્ષાએથી આપવામાં આવેલી સૂચનાઓ પ્રમાણે જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે નવા સંગઠનની રચનાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે હાલ ભાજપમાં આંતરિક રીતે હોદ્દેદારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી સંગઠન પર્વની જે ચૂંટણીઓ ડિક્લેર થઈ છે એ પ્રમાણે 6-13 તારીખ સુધીની અંદર કચ્છ જિલ્લાની અંદર આવતા તમામ તાલુકા અને શહેરના પ્રમુખોની વરણી કરવામાં આવશે અને ત્યાર પછી 16-21 તારીખ દરમિયાન જિલ્લાની વરણી કરવામાં આવશે એનો કાર્યક્રમ પણ આજે અહીં જાહેર કરવામાં આવ્યો છે. એ તો ભારતીય જનતા પાર્ટી એની પોતાની પદ્ધતિ છે, આગવી પદ્ધતિ છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એક વ્યક્તિને કોઈ અધિકાર નથી હોતો. સામૂહિક રીતે ચિંતન કરી અને પ્રજા અને પાર્ટીને સાથે રાખી અને શાસન સારામાં સારું જે શાસન પ્રજાએ આપ્યું છે એ બધું જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પાર્ટી ચોક્કસપણે આગામી સમયની અંદર પક્ષ હિતમાં નિર્ણય લેશે. ને હવે સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.